ગુજરાતમાં રહેતા પરપ્રાંતીય લોકો જે મજૂરી કામ માટે કારખાના વગેરેમાં રોજગારી મેળવવા માટે સુરત અને અમદાવાદ સહિતના અન્ય શહેરોમાં કામ કરે છે તેઓને ટ્રેન મારફત પોતાના વતનમાં જવા માટેની સગવડ ભારત સરકાર દ્વારા ટ્રેન મારફત કરવામાં આવી છે। આ ટ્રેનમાં જે તે પ્રવાસીએ ટિકિટ ખરીદીને મુસાફરી કરવાની રહે છે અને જિલ્લા કલેક્ટર કંટ્રોલ રૂમ 1077 1077 ઉપર નોંધણી શ્રમિકોની કરાવી શકાય છે। સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા અને અન્ય જિલ્લાઓમાં ઓલરેડી પાસ ઇસ્યુ કરવાની વ્યવસ્થા કરી દેવામાં આવી છે અને શ્રમિકોને બસમાં બેસાડીને યોજનાબદ્ધ રીતે ટ્રેન સ્ટેશન ઉપર લાવવામાં આવી રહ્યો છે અને ટ્રેન મારફત જે તે રાજ્યોમાં ઓડિશામાં, બંગાળમાં, બિહારમાં, ઉત્તરપ્રદેશમાં, ઝારખંડમાં જવા માટે શ્રમિકો રવાના થઈ રહ્યા છે। આપને જો વિગત આપું તો શનિવારે 2 મેના દિવસે સુરતથી ઓડિશા માટે 1 ટ્રેન અને અમદાવાદથી ઉત્તરપ્રદેશ માટે 2 ટ્રેન એમ કુલ 3 ટ્રેન ગુજરાતથી ઉત્તરપ્રદેશ અને ઓડિશા જવા માટે શનિવારે 2 મેના દિવસે રવાના થઈ છે, જેમાં કુલ લગભગ 3600 યાત્રીઓ સવાર હતા। ગઈકાલે રવિવાર 3 મેના દિવસે સુરતથી ઓડિશા માટે 3 ટ્રેનો, અમદાવાદથી બિહારની 1 ટ્રેન અને ઉત્તરપ્રદેશ જવા માટેની 1 ટ્રેન, પાલનપુરથી આજે વહેલી સવારે ઉત્તરપ્રદેશ જવા માટેની 1 ટ્રેન અને વડોદરાથી ઉત્તરપ્રદેશ જવા માટેની 1 ટ્રેન એમ ગઈકાલે કુલ 7 ટ્રેનના માધ્યમથી 8400 જેટલા પેસેન્જર રવાના થયા છે, જેમાં 1 ટ્રેન પાલનપુરથી ઉત્તરપ્રદેશની આજે વહેલી સવારે રવાના થઈ છે। બાકીની 3 ટ્રેન સુરતથી ઓડિશા માટે, 1 ટ્રેન અમદાવાદથી બિહાર માટે, 1 ટ્રેન અમદાવાદથી ઉત્તરપ્રદેશ માટે અને 1 ટ્રેન વડોદરાથી ઉત્તરપ્રદેશ માટે ગઈકાલે રવાના કરવામાં આવી છે। આજે સોમવારે 4 મેના દિવસે સુરતથી ઓડિશા જવા માટેની 3 ટ્રેન, સુરતથી ઝારખંડ જવા માટેની 1 ટ્રેન અને સુરતથી બિહાર જવા માટેની 1 ટ્રેન એમ સુરતથી 5 ટ્રેનો આજે રવાના થનાર છે, જેમાં 3 ટ્રેન ઓડિશા, 1 ટ્રેન ઝારખંડ અને 1 ટ્રેન બિહાર જશે। એ જ રીતે આજે અમદાવાદથી 2 ટ્રેન ઉપડવાની છે, જેમાં 1 ટ્રેન બિહાર અને બીજી ટ્રેન પણ બિહાર માટે રવાના થશે અલગ અલગ જગ્યાઓ માટે। એ જ રીતે નડિયાદથી ઉત્તરપ્રદેશ માટે 1 ટ્રેન આજે રવાના થશે, એમ કુલ 8 ટ્રેનના માધ્યમથી લગભગ 9600 જેટલા લોકો આજે પણ રવાના થનારા છે। એમાંથી અત્યાર સુધીમાં 3 દિવસમાં જ કુલ 18 ટ્રેન રવાના કરવામાં આવી છે અથવા આજે સાંજ સુધીમાં રવાના કરી દેવામાં આવશે। આ ટ્રેનોના માધ્યમથી આશરે 21500 જેટલા પરપ્રાંતના વ્યક્તિઓ જે ઉત્તરપ્રદેશ, બિહાર, ઓડિશા અને ઝારખંડના છે એમને ટ્રેન દ્વારા સુવ્યવસ્થિત રીતે રવાના કરવામાં આવ્યા છે। સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા, નડિયાદ, પાલનપુર, મોરબી એ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યાદી પણ તૈયાર કરવામાં આવી રહી છે અને સમયાંતરે આવતીકાલે પરમ દિવસે ટ્રેનના માધ્યમથી યુપી, બિહાર, ઝારખંડ, ઓડિશા વગેરે રાજ્યોમાં શ્રમિકોને મોકલવાની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે। સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસો દ્વારા ગુજરાતમાં હેરફેર માટે સુરતના એક જગ્યાએથી રેલવે સ્ટેશન લઈ જવા માટે, ગુજરાતના લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે એસટી કોર્પોરેશન દ્વારા પણ ખૂબ જ સુંદર કામગીરી કરવામાં આવી રહી છે અને એસટીના જે ડ્રાઈવરો અને કંડક્ટરો સતત સેવા બજાવી રહ્યા છે એની પણ રાજ્ય સરકાર અત્યારે આ તકે નોંધ લે છે। બસોના માધ્યમથી
અને પોતાના વાહનોના માધ્યમથી પણ મોટા પ્રમાણમાં લોકો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને નજીકના બીજા રાજ્યોમાં જવા માટે રવાના થયા છે અને જિલ્લા કલેક્ટરો દ્વારા સુરત, અમદાવાદ, વડોદરા, પાલનપુર અને નડિયાદ ખાતેથી પરપ્રાંતીય શ્રમિકોને રવાના કરવા માટેની સુંદર વ્યવસ્થા અત્યારે કરવામાં આવી છે. સુરતમાં જે રત્ન કલાકારો છે એ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ જેવા જિલ્લાઓમાંથી આવે છે. એ લોકો પણ ઘણા સમયથી સુરતમાં રોકાયેલા છે અને સુરતમાં રહેતા ભાવનગર, બોટાદ, અમરેલી જેવા જિલ્લાના લોકોની પણ એવી લાગણી છે કે એમને પોતાના વતનમાં, સૌરાષ્ટ્રમાં, ગામોમાં જવાની અનુમતિ આપવામાં આવે. સરકાર અત્યારે આ બધી વસ્તુ ઉપર વિચારણા કરી રહી છે. બે ચેલેન્જ છે સરકાર પાસે. પહેલું કે સુરતથી જ્યારે અમરેલી, બોટાદ કે ભાવનગર કે અન્ય જિલ્લાઓના ગામડાઓમાં જ્યારે રત્ન કલાકારો જાય ત્યારે એનાથી કોરોનાનું સંક્રમણ જે તે ગામમાં ન ફેલાય, સાથોસાથ એમને સમયસર પહોંચાડવામાં પણ આવે. આ બંને વસ્તુઓને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા વિચારણા થઈ રહી છે અને ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય એમાં પણ લેવામાં આવશે. પરંતુ આ કામગીરી ચરણબદ્ધ રીતે, તબક્કાવાર, સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કરવામાં આવશે. સાથોસાથ સુરતમાંથી જ્યારે રત્ન કલાકારો રવાના થાય પોતાના વાહન અથવા બસોના માધ્યમથી, ત્યારે એમની સ્ક્રીનિંગ પણ કરવામાં આવશે અને એમને જો શરદી, તાવ, ઉધરસ વગેરે લક્ષણો હોય તો એમને જવા દેવામાં આવશે નહીં. જ્યારે એ પોતાના વતનમાં, ગામડામાં કે શહેરમાં પહોંચશે ત્યારે ત્યાં પણ એમનું મેડિકલ પરીક્ષણ ફરીથી કરવામાં આવશે કે એમને શરદી, તાવ, ઉધરસ અને શ્વાસની કોઈ તકલીફ તો નથી અથવા એમને કોઈ બીજો લક્ષણ બીમારીનો તો નથી. ત્યારબાદ જ એમને જે તે ગામમાં કે શહેરમાં પ્રવેશ આપવામાં આવશે. જે લોકો સુરતથી સૌરાષ્ટ્રના પોતાના ગામમાં જશે એમને ફરજિયાતપણે 14 દિવસ હોમ ક્વોરન્ટાઇનમાં રહેવાની સૂચના આપવામાં આવી છે. જ્યારે પણ આ લોકોને સુરતથી એમના ગામમાં લઈ જવાની પરમિશન આપવામાં આવશે ત્યારે ફરજિયાતપણે ગ્રામ પંચાયત અથવા નગરપાલિકા નક્કી કરે તે રીતે હોમ ક્વોરન્ટાઇન 14 દિવસ માટે કરવાના રહેશે. અને જો ગ્રામ પંચાયત કે નગરપાલિકાને યોગ્ય જણાય તો એ ઇન્સ્ટિટ્યુશનલ ક્વોરન્ટાઇન, એટલે કે કોઈ ધર્મશાળા કે હોટેલ કે આવી જગ્યાએ પણ એમને ક્વોરન્ટાઇન કરવાનો આદેશ આપી શકશે. એક બીજી મહત્વની જાહેરાત આ જ સંદર્ભમાં છે કે 14 દિવસનું હોમ ક્વોરન્ટાઇન સુરતથી સૌરાષ્ટ્રના ગામડાઓમાં જતા લોકો માટે ફરજિયાત છે. સાથોસાથ 14 દિવસ ઉપરાંત 1 મહિનો પણ એમને ત્યાં જ રહેવાનું રહેશે, એટલે કે એમને પાછા સુરત આવવાની પરવાનગી આપવામાં આવશે નહીં. એટલે સુરતમાંથી સૌરાષ્ટ્રના જે લોકોને એમના વતનમાં, સૌરાષ્ટ્રના ગામડાઓમાં જવાની મંજૂરી આપવામાં આવશે યોગ્ય સમયે, ત્યારે 14 દિવસ હોમ ક્વોરન્ટાઇન રહેવાનું અને ત્યારબાદ 1 મહિના સુધી એ સુરત પાછા નહીં આવી શકે એવી પણ એમને વિગત જણાવવામાં આવશે. સરકાર કોઈ પણ સંજોગોમાં એક શહેરથી બીજા શહેર વચ્ચે, એક શહેરથી બીજા ગામ વચ્ચે બિનજરૂરી અવર જવરને કોઈ પણ રીતે પ્રોત્સાહન આપવા માંગતી નથી. સુરતના કલેક્ટર સૌરાષ્ટ્રના સંબંધિત કલેક્ટરો સાથે ચર્ચા વિચારણા કરીને રાજ્ય સરકારના દિશાનિર્દેશ અને આદેશ મુજબ આ બાબતમાં એક ચોક્કસ કાર્યયોજના અને રણનીતિ બનાવીને પછી એમાં આગળની કાર્યવાહી કરશે. હાલ એમાં કોઈ નિર્ણય લેવામાં આવેલ નથી, પરંતુ સરકાર આ દિશામાં વિચારણા કરી રહી છે. સરકારને આ બાબતનો ખ્યાલ છે કે સુરતમાં સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓના ગામડાઓના જે રત્ન કલાકારો અત્યારે નિવાસ કરે છે એમને પોતાના વતનમાં આવવાની ઈચ્છા છે, એટલે એમનું સ્વાસ્થ્યનું પરીક્ષણ કરાવીને યોગ્ય સમયે એમને મંજૂરી આપવામાં આવશે. પરંતુ મંજૂરી આપ્યા બાદ 14 દિવસ હોમ ક્વોરન્ટાઇન અને ત્યારબાદ 1 મહિના સુરત પાછા
नहीं आवा देवामां आवे ए शर्तो साथे सूरत छोड़वानी मंजूरी योग्य समय आपवामां आवशे। माननीय मुख्यमंत्री श्री विजयभाई रूपाणी द्वारा मध्यम वर्गना एपीएल वन कार्ड धारको जेनी संख्या राज्य में आश्रे 61 लाख एवं कार्ड धारको छे, वस्ती दृष्टिए लगभग 2.5 करोड़ वस्ती है, तेओने एप्रिल महीना में जे रीते आपवामां आव्युं हतुं एज धोरणे मे महीना में पण 10 किलो घऊं, 3 किलो चोखा, 1 किलो दाळ अने 1 किलो खांड आपवानो निर्णय गुजरात स्थापना दिवस की पूर्व संध्याए माननीय मुख्यमंत्री श्री द्वारा लेवामां आवेल हतो। एमां बे जातनी सूचनाओ छे, पहलू अनाज मेळवती वखते बधाए सोशियल डिस्टन्सिंगनुं पालन तो करवानुं रहेशे ज, परंतु साथोसाथ अनाज जे भी मेळवा माटे आवे तेने मास्क पहेरवानुं फरजियात रहेशे। मास्क नहीं तो अनाज नहीं, एटले मास्क पहेरीने ज सस्ता अनाजनी 17,000 करता वधु दुकानों उपर जे ते एपीएल कार्ड होल्डरे जवानुं रहेशे। बीजू तबक्कावार रीते आ वितरण करवामां आवशे, एनी व्यवस्था ए रीते छे कि 7 मेना दिवसे जेनो रेशन कार्डनो छेल्लो आंक 1 अथवा 2 होय एने राशन आपवामां आवशे। आ सूचना हूँ फरीथी रिपीट करूँ छूँ, एपीएल वन एटले कि मध्यम वर्गना जे एपीएल वन कार्ड धारको छे जेनो समावेश एनएफएसएमां थयेल नथी, जेने एप्रिल महीनामां 13मी थी 21मी वच्चे राशन आपवामां आव्युं हतुं एना माटे छे, एमने जेनो कार्डनो छेल्लो आंक 1 के 2 होय એને 7મી મેના દિવસે રાશન આપવામાં આવશે। જેનો કાર્ડનો છેલ્લો આંક 3 કે 4 હોય એને 8મી મેના દિવસે અનાજ આપવામાં આવશે। જેનો રેશન કાર્ડનો છેલ્લો આંક 5 કે 6 હોય એને 9મી મેના દિવસે રાશન આપવામાં આવશે। જેનો રેશન કાર્ડનો છેલ્લો આંક 7 કે 8 હોય એને 10મી મેના દિવસે રેશન આપવામાં આવશે, અને જે કાર્ડધારકોના છેલ્લો આંક 9 અથવા 0 હોય એને 11મી મેના દિવસે રેશન આપવામાં આવશે, પરંતુ નક્કી કરેલા દિવસે કોઈ પણ અનિવાર્ય સંજોગોના કારણે જો કોઈ પોતાનું રાશન ન મેળવી શકે તો એવા એપીએલ વન કાર્ડ ધારકો કે જેનો સમાવેશ એનએફએસએમાં થયેલ નથી તેવા 61 લાખ પરિવારો જેની વસ્તી 2.5 કરોડ થવા જાય છે, એ જો 7મી થી 11મી મેના વચ્ચે એમના માટે નક્કી કરાયેલા દિવસે કોઈ પણ કારણોસર અનાજ ન મેળવી શકે તો એમના માટે 12મી તારીખે છેલ્લો દિવસ એક વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। જે કોઈ પણ 7મી થી 11મીના વચ્ચે એમના માટે નિયત કરેલા દિવસે ન જઈ શકે એ 12મી તારીખે પોતાનું રાશન મેળવી શકશે, એટલે રાશન વિતરણની આ કામગીરી 7મી મેથી શરૂ કરીને 12મી મેની દિવસે પૂરું કરવામાં આવશે। ગઈકાલે એવી જાહેરાત કરવામાં આવી હતી કે ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં ઘણી બધી છૂટછાટો આપવામાં આવશે। આજે જામનગર અને જૂનાગઢ મહાનગરપાલિકાની વિગતો મારી પાસે ઉપલબ્ધ છે। જૂનાગઢ અને જામનગરમાં આશરે 3,000 જેટલા ઉદ્યોગો 30,000 જેટલા શ્રમિકો સાથે અત્યારે કામ કરતા થઈ ગયા છે। એસટી ડેપો શરૂ કરવામાં આવ્યા છે, ધીમે ધીમે ક્રમશઃ એસટીની બસીસ પણ ચાલુ કરવામાં આવશે। ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં સામાન્ય જનજીવન પૂર્વવત થાય, દુકાનો ખુલે, ઉદ્યોગ અને વેપાર સામાન્ય રીતે ચાલુ થાય એના માટે રાજ્ય સરકાર દ્વારા જે છૂટછાટો ગઈકાલે આપવામાં આવી હતી આજે એના સુંદર પરિણામો જોવામાં આવી રહ્યા છે, અને ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં જનજીવન ખૂબ જ ઝડપથી પૂર્વવત થઈ રહ્યું છે। ધન્યવાદ।